राहुल गांधी माफी मांगनी पड़ेगी। जाने हमने कहू कि चौकीदार चोर है और बोलिया तेरे सुप्रीम कोर्टे खखड़ावेला तेरे आ भाई माफी मांगी थी। छता इनमें अक्कल नहीं आती कि मोदी कहीं पर करे कि मोदी ने कोई पर रीते उतारी पाड़ो इमने हल्को चितरो आ कांग्रेस की मेंटालिटी। पछी अभी बात 370 नी कलम अने तमने एक वस्तु जोजो बीजेपी ए भाजपा ए जे कर्यु छे खुल्ले आम कर्यु छे डंका नी चोट ऊपर कर्यु छे कई ने कर्यु छे उंडी मां गोल नथी भांग्यो के छाप लेवा जो उने दोणी संतान ये काम नथी कर्या खुल्लो એમના સંકલ્પ પત્રમાં રહેતું તો તમે 370 કાઢવાના છીએ, અમે રામ મંદિર બાંધવાના છીએ, બધી વસ્તુ અમને ખુલ્લે આમ કહી છે, અને હવે તો યુનિફોર્મ સિવિલ કોડ પણ આવી રહ્યો છે એ પણ તમે જોશો। એટલે જે કામ કરે છે ખુલ્લી છાતીએ કરે છે। તો 370 નું જયારે આ થયું ત્યારે હમણાંના એમના જે કોંગ્રેસના પ્રમુખ થયા છે નવા નવા ખડગે સાહેબ, ખડગે સાહેબ પાર્લામેન્ટ ને એમ કહે છે કે જો આ 370 થઈ તો લોહીની નદીઓ વહેશે। તમે વિચાર કરો આ વિરોધ પક્ષના નેતા ત્યારે પણ હતા એ કે લોહીની નદીઓ વહેશે આવું ઉચ્ચારણ તમે પાર્લામેન્ટમાં કેવી રીતે કરી શકો। અને જ્યારે 370 કલમ તો ટેમ્પરરી હતી, આ ટેમ્પરરી કલમ હતી, બાબા સાહેબ આંબેડકરે પણ કઈ ખબર નહીં ટેમ્પરરી છે પરમેનન્ટ નથી, પણ એ ટેમ્પરરી કરતા 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 એ જે ઘો ઘૂસી ગઈ ઘરમાં એનું કારણ એ હતું કે જે આ મોદી સાહેબને ઝડપથી ઉખાડી ને ફેંક્યું આ 370। આજે તમે વિચાર કરો કાશ્મીરની અંદર 56,000 કરોડ નું રોકાણ આવ્યું છે, 56,000 કરોડ નું, લગભગ 30,000 જેટલા સરપંચો છે, અને હવે ઇલેક્શન થવા જઈ રહ્યું છે, લોકો ધાડાના ધાડા આવે તો ફોરેન કન્ટ્રીના જોવા માટે ગયા છે, ઇન્ડિયા વાળા કે છે ભાજપ વાળા કે છે સાચું છે કે ખોટું છે, ખરેખર શાંતિ છે કે નહીં, અને ત્યાં એ લોકોએ જોયું કે ના બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે, પથ્થર મારો બંધ થઈ ગયો છે, અને પેલી મહેબૂબા મુફ્તીજી જેના માથા પર દુપટ્ટો છે ને અકલ ઉપર પડદો છે એ પાછા કે કે તમારો ઝંડો પકડવા માટે પણ કોઈ જીવતો નહીં હોય। તમે વિચાર કરો આ લોકોની તાકાત, તમે બેફામ બોલવાની નફટાઈ તમે જુઓ કે તમારો ઝંડો પકડવા માટે પણ કોઈ હાજર નહીં હોય, આવી આવા ઉચ્ચારણ એ લોકોએ કર્યા છે। અને જ્યારે હોય ત્યારે પાકિસ્તાનના ખોળામાં બેસી જવાનું, પાકિસ્તાન વાલા છે પાકિસ્તાન જોડે વાત કરો, આ બધી ખૂણા મરકી ચાલતી હોય, અને મોદી સાહેબે ખુલ્લું કહ્યું કે જો ભાઈ ગોળી અને બોમ્બના ધડાક વચ્ચે વાત નહીં થાય, અમે પાકિસ્તાન જોડે વાત નહીં કરીએ, પૂર્ણ વિરામ મૂકી દીધો। આ બાજુ એટલે એ લોકો ત્યાં ભરાણા કે આ તો કશું થતું નથી। પછી મુદ્દો આવ્યો કાશી વિશ્વનાથ મંદિરનો, જો તમારામાંથી કોઈ ગયું હોય તો જજો, ખરેખર પાવન દ્રશ્ય છે, જે સુંદર કોરિડોર બનાવી છે ત્યાં આગળ ગંગાનું પાણી ત્યાં સુધી જાય એવી જે વ્યવસ્થા કરી છે, એટલે હિન્દુત્વ એટલે માત્ર હિન્દુત્વ એવું હિન્દુત્વ નહીં કે મને બીજા ન ગમે કે મુસલમાનો ન ગમે એવું હિન્દુત્વ નહીં। અને આ જે દુષ્પ્રચાર કરેલો હતો, સૌથી મહત્વની વાત હું કહું છું, મોદીના નામે આ જે દુષ્પ્રચાર ચાલતો હતો 2002 થી કે મોદી મુસલમાન વિરોધી છે, મોદી મુસલમાનોને કાપી નાખશે, મોદી લોહિયાળ ક્રાંતિ કરી નાખશે, એ જે ચલાવતા હતા એ જે ગાણા ગાતા હતા એ લોકો, એ લોકોએ ભૂલી ગયા કે તમામ મુસ્લિમ દેશો મોદીના ભાઈબંધ છે। સાઉદી અરેબિયા હોય કે યુએઈ હોય કે જે કન્ટ્રી હોય બધા મોદી સાહેબના ભાઈબંધ છે, ત્યાં સુધી કે સાઉદી વાળા તો ત્યાં આગળ તમને મંદિર ખોલવાની પણ પરમિશન આપી દીધી, અબુ ધાબી ની અંદર પણ મંદિર છે, દુબઈ ની અંદર પણ મંદિર છે આપણા, ત્યાં સુધી કે સાઉદી નો શેખ જે છે એને માથા ઉપર ગીતા રાખી હતી
प्रस्थापित करी थी। जे मोदी विषय तमे गाना गाता था कि तो मोदी तो दुश्मन थे मुसलमानों, ए मोदी तो दोस्त थे क्यों, એટલે આ લોકો એમાં મોઢામાં આગળ નાખી ગયા પકડવું કેમ, કારણ કે લોકો જાણે છે કે અહીંના જે નખોદિયાઓ બોલે છે ખોટે ખોટું, એમની વાતમાં આવવું નહીં। એ લોકોએ પોતાની રીતે સ્વતંત્ર તપાસ કરેલી અને ખબર પડી કે ના આ લોકો જે મોદીને બ્લેમ કરે છે એવું તો કશું છે જ નહીં। મોદી સાવ નકશી રીતે સમાજ સેવક છે ને બધાનું ભલું કરવા માંગે છે। મોદી બધાનું ભલું કરવા માંગે છે। અગાઉ પણ મારી ઘણી સભાઓમાં બોલી ચૂક્યો છું કે જ્યારે આ તમારો નર્મદા યોજના આવી તો મોદી એમ કહ્યું હતું કે કોઈ પણ મુસલમાનના ઘરમાં આનું પાણી નહીં જાય, દરેક જણા પાસે જતું હતું। આ એક્સપ્રેસ વે છે, મોદી એમ કહ્યું કોઈ મુસલમાનની ગાડી અહીંયા આગળ નહીં ચાલે। જે જેવું એજ્યુકેશન નું હતું, મોદી એમ કહ્યું કે ના કોઈ મુસલમાનના છોકરા નહીં ભણે। અરે મોદી જે વાત કરી ગયા છે, કોંગ્રેસ વાળાએ એમના બાપ જન્મારામાં નહીં વિચારી હોય, એમણે મુસલમાનો માટે એ કહ્યું હતું કે એક હાથમાં કુરાન અને બીજા હાથમાં કમ્પ્યુટર, મોદી આ વાત કરવા માંગતા હતા। મોદી આ જે મુસલમાનો છે એને ભણાવવા માંગે છે, એમનો એમનો ઉત્થાન થાય એવી વાતો કરતા હતા, ઉદ્ધાર થાય એવી વાતો કરતા હતા। પણ આ જે મુસલમાનના જે અમુક નેતાઓ છે જે હમણાં અહીંયા આંટા મારી રહ્યા છે, એ જ ઈચ્છે છે કે અમારી પ્રજા, અમારી કોમ જે છે, અમારા અંગૂઠા નીચે છે, એ વિચારે નહીં। વિચારે તો જે સવાલ કરે ને, એમને ધર્મની અંદર જ ફેરવી ન રાખો, માત્ર ધર્મની વાતો કરે બસ। પણ એમને જો તમે શિક્ષણ આપો, એમને તમે સમજણ આપો, એમને દુનિયાદારી દેખાડો, તો એ પણ કાલે ઉઠીને બે સવાલ પૂછશે કે ભાઈ મારી બાજુમાં આ લોકો છે, અમે સાથે એક ફળિયામાં રહીએ છીએ, આ કેમ આવો વિચાર કરે છે, અમે કેમ પાછળ રહી ગયા છીએ। બાકી કોઈ દળ એ વિચાર કર્યો છે, હિન્દુસ્તાનની અંદર એક કે બે રજવાડા એવા હતા, બાકી બધા રજવાડા મુસલમાનોના હતા, બધા રજવાડા મુસલમાનોના હતા, માત્ર એક કે બે સિવાય। તો મુસલમાનોને આટલા પછાત રાખવાનું કામ કોણે કર્યું? હિન્દુ રાજા તો હતા નહીં, માત્ર એક કે બે હતા જે અને પટિયાલાના તમને બીજા ક્યાંક હતા, સાઉથના એકાદ હતા। આ લોકોએ જે કામ કર્યું છે એમની પોતાની કોમને જે લોકોએ પોતાની નીચે દબાવીને રાખી છે કે જેથી એમનો ઉદ્ધાર ના થાય, એ સવાલ પૂછે નહીં અને ધર્મના નામે ચાલ્યા કરે, જનૂનના નામે ચાલ્યા કરે। પણ હવે એ લોકો પણ સમજણ, એ લોકો સમજી ગયા છે કે આ ખોટું થઈ રહ્યું છે, એટલે ધીરે 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 કરીને બધા જોતા હશે કે લોકો ત્યાંથી એમનો સાથ છોડી રહ્યા છે અને ધીરે ધીરે એમનું પ્રયાણ બીજેપી તરફ થવા માંડ્યું છે। કારણ કે એને ખબર છે કે બીજેપી ભાઈ અમારું ભલું કરશે, અને બીજેપી સર્વે બહાર પાડ્યો તો ત્યારે લોકો કહ્યું કે દુનિયાની અંદર જો મુસલમાનો એમના ઇસ્લામિક દેશ સિવાય જો બીજે કઈ સલામત હોય, એમનો જો વિકાસ થયો તો માત્ર હિન્દુસ્તાનમાં થયો, માત્ર ભારતમાં થયો છે, અને એ પણ મોદીના ભારતમાં થયો છે। બાકી આ કોંગ્રેસ વાળા એક જબરદસ્ત દાવ ખેલ્યો હતો, કાવતરું કર્યું હતું, એના વિશે હું તમને કહું। 2013-2014 માં આપણી ચૂંટણી હતી, 2013 ના મે કે જૂન મહિનામાં વક્ફ બોર્ડ જે છે એને ખુલ્લો પરવાનો આપી દીધો, એ કોંગ્રેસ ની ગવર્નમેન્ટે યુપીએ વક્ફ બોર્ડ ને ખુલ્લો પરવાનો આપી દીધો, કોઈ તમે જે જમીન પર આંગળી મૂકશો એ જમીન તમારી, તમે એક ખાલી વિચાર કરી લો, આજે તમે જે ઘરમાં રહો છો કાલ ઉઠીને વક્ફ બોર્ડ વાળા આવી જશે, ભાઈ આ જે નકશો ચિત્રો છે એ પ્રમાણે આ જમીન તો અમારી છે, ચલો ભાઈ ઉચાળો ભરો નીકળો અહીંથી બહાર નીકળો। આ આટલી ખુલ્લે આમ છેતરપિંડી કોંગ્રેસ વાળા હિન્દુસ્તાનની જનતા જોડે કરેલી, જે ફેમસ છે, જે આ આખી કલમ નાખી દીધેલી હતી 370 ની, જેમાં સેક્યુલર વર્ડ પણ છે એ પણ એ લોકો અંદર ઉમેરી દીધો હતો। આવી મેલી રમતો રમી છે કોંગ્રેસ વાળાઓએ, તો એ લોકોથી બચવાનું છે। અને બીજું, હવે કોંગ્રેસ વાળાની સાથે સાથે બીજા પણ એક ભાઈ આવ્યા છે, મફત મફત કરતા કરતા પેલા હોય ને આપણે ત્રણ પ્લાસ્ટિક ની બાલટી લો તો સાબુ ની ગોટી, મફત 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 એવા મફત કરવા આવ્યા છે, એ ભૂલી જાય છે
भाई तो खोटा गाम मा आवे छो मफत मफत करवा आ गुजरातीओ छे पत्थर ने पाटू मारी ने पानी काढी एमानी आ प्रजा छे एने तो शू मफत आपवानो तो अहीं तो कूतरी वियाणी हो ने तोय आपणे घीनो शीरो खवडावीए छीए એને તું શું મફત આપવાનો મને બરાબર ખબર છે આપણો જયારે ધરતીકંપ આવ્યો કચ્છમાં ત્યારે વિનોદ ખન્નાજી જીવતા હતા અને આ વાત મને અક્ષય ખન્નાએ કરી છે એ કે અમે લોકો અહીંથી પ્લેન ભરીને ગયા કારણ કે વિનોદ ખન્નાજીને મોદી સાહેબ બહુ ગમતા મોદી સાહેબે વિનોદ ખન્નાજીને ગુરદાસપુરમાં જયારે ઇલેક્શન હતું ત્યારે એમના માટે કામ કરવા ગયેલા હતા તેમને હેલ્પ કરવા તો વિનોદ ખન્ના કે ચલો ભાઈ અમે લોકો ગયા ત્યાં આગળ પ્લેન ભરીને ધરતીકંપ આવેલો છે બધું ધરાશાયી થઈ ગયું છે ઘેર ઘેર માતમ છે ક્યાંય ચૂલો સળગતો નથી એવી હાલતની અંદર પણ આ લોકો જયારે મદદ કરીને ગયા અને ગવર્નમેન્ટની મદદ હતી પેલા લોકો કીધું ના ભાઈ ના અમે અમારું ફોડી લઈશું આ એ પ્રજા છે તમે એ પ્રજાને તમે મફત આપવા નીકળ્યા છો આ લોલીપોપ ચૂસાડી રહે અને મફત લોકો અહીંયા દાન ધર્મ કરવા માટે લાઈનો લગાડતા હોય છે આ એ ગુજરાત છે રૂપલ ની અંદર રૂપલ નામના ગામમાં 30 કરોડ રૂપિયાનું ઘી 30 કરોડ રૂપિયાનું ઘી ચડાવાયું હતું શુદ્ધ ઘી આ જનતાને તમે આ કરો આ મફત આપવા તમે નીકળ્યા છો અને એની મેન્ટાલિટી તમે જુઓ કે હું મફત કહીશ ને એટલે કે આ લોકોની આંખમાં ચમક આવી જશે એટલે તમે વિચાર કરો કે એ લોકો ગુજરાત માટે શું વિચારે છે ને કેવું વિચારે છે એનો અંદાજ તમને આવી જાય એ લોકોની વાત પરથી અને બીજું હળાહળ જુઠ્ઠો ખોટાળો અને હલકો માણસ અને હું હલકો શબ્દ બહુ સમજી વિચારીને કહું છું મને એ માણસ માટે પારાવાર ધિક્કાર રાજનીતિ ની અંદર ધિક્કાર રાખો આ ખોટો વર્ડ છે હું તમને કહું મને શા માટે ધિક્કાર કોઈ માણસ એમ કે હું મારા બાળકોના સોગંદ ખાઉં છું હું રાજનીતિમાં ક્યારેય નહીં આવું આ જુઠ્ઠો માણસ બાળકોના સોગંદ ખાધા કાયમ કે હું રાજનીતિમાં નહીં આવું હું સરકારી મકાન નહીં લઉં હું સરકારી ગાડી નહીં લઉં અને જે જે નહીં લઉં કરતો બધું લે 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 કરી દે અહીંયા દેખાવ કરવા માટે પ્રાઇવેટ પ્લેનમાં ઉતરે છે અને ઉતરીને રિક્ષામાં બેસે હવે આવો નૌટંકી વાળો તો અમે નથી જોયો છે અમારી જિંદગી અમે એક્ટિંગમાં કાઢી પણ આવી નૌટંકી તો અમને નથી જોઈ અને પારાવાર હિન્દુઓને ગાળો ભાઈ શાહીન બાગ ની અંદર આ ભાઈએ બિરિયાનીઓ ખવડાવી છે ખેડૂતોનું આંદોલન થયું ત્યારે ખેડૂતોને ત્યાં આગળ પાણી પોચીને બેઠા રહો અહીંયા આગળ આજુબાજુ લોકોને જવા માટે રસ્તો નહોતો લોકોએ ફરી ફરીને જવું પડતું હતું કલાકોના કલાકો વગરતા હતા પણ એને ત્યાંથી એમને કીધું હટવાનું નહીં તમે અહીંયા આગળ બેઠી રહો કારણ કે એમનો ઈશારો નિશાન એમનું મોદી સાહેબ ઉપર હતું કે મોદી સાહેબની વલે થાય અને મોદી સાહેબ એક વસ્તુ વાત બહુ કમાલની કહી હતી કે ભાઈ મેં ત્યારે જે કર્યું હતું તે મેં ખેડૂતો માટે કર્યું હતું અને પછી જે મેં કાયદો લઈ લીધો પાછો એ મેં દેશ માટે લઈ લીધો કારણ કે એમણે જોયું કે આ લોકો બીજા બધા એલિમેન્ટો આ લોકોની જોડે ભેગા થવા માંડ્યા છે ખાલિસ્તાનીઓ ડ્રગવાળાઓ દારૂવાળાઓ અને તમે આટલા જે પ્રચંડ પ્રમાણમાં જે કેનેડાથી પૈસા આવી રહ્યા છે એ બધા પૈસા વાપરવા આવ્યો છે અહીંયા આગળ અને તમે જો એટલે તમારે જો ભાઈ ગેસનો બાટલો મોંઘો છે ને તો સસ્તો થઈ જશે મોંઘવારી ઉપર ગઈ છે તો નીચે આવશે રોજગાર પણ લોકોને મળશે પણ આ બધું મળશે પણ તમારી આજુબાજુ જ્યારે બાંગ્લાદેશીઓને રોહિંગ્યા રહેતા હશે દિલ્હીની જેમ ત્યારે તમે શું કરશો આ ગેસના બાટલામાં તમે શું પેલા બંગાળીઓની ફિશ પકાવશો શું કરશો તમે એટલે આ વસ્તુઓ સમજવાની જરૂર છે.